વંદે માતરમ બાળકો, હવે આપણે અહીં અધૂરો પાઠ ભણીશું, બરાબર ને? આપણે આગળ ભણતા હતા ને એકમ 9, એ પાઠ અધૂરો હતો, તે હવે ફરીથી ભણીશું મિત્રો. તો જુઓ, આપણે પોપટનું ગીત ગાયું હતું ને, તો હવે આપણે અહીં પાછું ગાવો લખેલું છે, તો અહીં આપણે કાગડાભાઈનું ગીત ગાવાનું છે. ગાવું છે ને, મજા પડે ને? તમારે પણ મારી સાથે ગાવાનું છે, પછી મમ્મી પાસે પણ ગાવાનું છે. કાગડો કાળો ને કાકા કરે, કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળી ને કુકુ કરે, કોયલ આંબાની ડાળે ઝૂલે, કબૂતર ભોળું ને કુકુ કરે, કબૂતર ફેરા ફુદરડી ફરે, પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે, ચકલી નાની ને ચીચી કરે, ચકલી ફરર ફરર ઉડે. મજા પડી ગઈ ને? તમે પણ તમારા મમ્મીને આ ગીત પુસ્તકમાંથી વાંચીને ગાતા ગાતા સંભળાવશો ને? મજા પડે ને? તો હવે ત્યાર પછી જુઓ, 8 રંગ પૂરો, બરાબર? તો આ મૂળાક્ષર ઓળખીને તમારે રંગ પૂરી દેવાના છે. તમારી મનપસંદના રંગ લઈને તમારે રંગ પૂરી દેવાના છે. આ મૂળાક્ષર છે ભ, તો આપણે આ પ્રમાણે રંગ પૂરી દેવાના છે, બરાબર મિત્રો? જે તમને કલર ગમે તે કલર લઈને તમારે રંગ પૂરી દેવાના છે. પણ રંગ છે તે આ લીટીની બહાર ન જાય તેનું ધ્યાન રાખવાનું છે, અને રંગ આછા પણ ન થાય તે પણ તમારે જોવાનું છે, બરાબર મિત્રો? આ પ્રમાણે તમારે મનગમતા કલર, ગમે તે કલર લઈને પૂરી દેવાનો છે, અને આ મૂળા અક્ષર ભ પૂર્ણ કરી દેવાનો છે, બરાબર? પછી ત્યાર પછી છે ય, યજ્ઞનો ય, તો એમાં આપણે લીલો કલર લઈને પૂરીશું, બરાબર ને? આ પ્રમાણે તમે રંગ પૂરી દેજો. તમને જેવો કલર ગમે તેવો કલર લઈને તમારે તમારી મનપસંદનો રંગ પૂરવાનો છે આ પ્રમાણે, બરાબર? અને તમારે આખો મૂળા અક્ષર ય રંગ પૂરીને પૂર્ણ કરી દેવાનો છે મિત્રો આ પ્રમાણે, બરાબર? ત્યાર પછી છે મૂળા અક્ષર ધ, ધજાનો ધ, તો એમાં પણ તમારે આ પ્રમાણે રંગ પૂરી દેવાનો છે, બરાબર મિત્રો? લીટીની બહાર ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે, અને આ પ્રમાણે સરસથી રંગ પૂરી દેજો. પછી છે અહીં ફ, ફુગાનો ફ, તો તમારે પણ અહીં ફ, ફુગાના ફમાં આ પ્રમાણે રંગ પૂરી દેવાનો છે, બરાબર? આ તમને હું નમૂનો બતાવું છું, પણ તમારે આ મુજબ આખે આખા મૂળાક્ષરમાં રંગ પૂરીને પૂર્ણ કરી દેવાનો છે, બરાબર ને મિત્રો? એટલો એટલો રંગ પૂરવાનો નથી, આખે આખો મૂળાક્ષર તમારે આ રીતે કલર કરીને પૂર્ણ કરી દેવાનો છે, બરાબર? ત્યાર પછી જુઓ, 9 ટપકા જોડો અને લખો, બરાબર? હવે અહીં આપણને મૂળા અક્ષર ભ દેખાય છે ને તમારી બુકમાં પણ, તો તમારે પણ આ રીતે ટપકાની ઉપર જ પેન્સિલ ચલાવીને ટપકા જોડી દેવાના છે મિત્રો, લેખન મહાવરો કરી દેવાનો છે, અને પછી શું કરવાનું છે? લખવાનું છે મૂળા અક્ષર ભ. આ પ્રમાણે બતાવ્યા મુજબ તમારે બધા જ મૂળા અક્ષર ભ છે તે પૂર્ણ કરી દેવાના છે ટપકા જોડીને આ બધા જ, અને અહીં લખવાનું છે ભ, ભમરડાનો ભ, આ પ્રમાણે, બરાબર?
પછી તમારે આ બધા જ ખાના પૂર્ણ કરી દેવાના છે અને ટપકા જોડીને આ ભ પણ પૂર્ણ કરી દેવાના છે ત્યાર પછી છે મૂળા અક્ષરય તો મૂળા અક્ષરયમાં પણ આપણે આ પ્રમાણે ટપકા જોડીને ય પૂર્ણ કરવાનો છે મિત્રો અને પછી તમારે મૂળા અક્ષરય છે તે અહીં લખી દેવાનો છે બરાબર આ પ્રમાણે પછી તમારે આ બધા જ ખાના પૂર્ણ કરી દેવાના ત્યાર પછી છે ધ ધજાનો ધ બરાબર ને તો તેમાં પણ આપણે આ પ્રમાણે ટપકા જોડી દેવાના છે અને પછી તમારે આ બધા જ પૂર્ણ કરી દેવાના અને અહીં આપણે લખીશું ધ ધજાનો ધ આ પ્રમાણે અને તમારે આ બધા ખાના પૂર્ણ કરી દેવાના ત્યાર પછી છે ફ ફુગાનો ફ છે ને આપણે આગળ ભણી ગયા હતા ને મિત્રો તો ત્યાંને પણ આપણે ટપકા જોડીને ફ આ પ્રમાણે પૂર્ણ કરીશું શાંતિથી પેન્સિલ ચલાવવાની છે ટપકાની ઉપર જ પેન્સિલ ચાલવી જોઈએ આ વાતનું ધ્યાન રાખવાનું છે અને અહીં લખીશું આપણે ફ ફુગાનો ફ આ પ્રમાણે બરાબર ત્યાર પછી છે ઐ ઐરાવતનો ઐ બરાબર તો અહીં આપણે લખીશું આ પ્રમાણે ઐ ઐરાવતનો ઐ અને અહીં પણ ટપકા જોડીશું આપણે શાંતિથી ટપકાની ઉપર જ પેન્સિલ તમારે ચલાવવાની છે પુસ્તક ગંદુ ન થાય કે ટપકાની બહાર ન જાય પેન્સિલ ન ચાલે તેનું ધ્યાન રાખવાનું છે મિત્રો અને અહીં લખીશું આપણે આ પ્રમાણે અ ઐરાવતનો ઐ ઐરાવતનો ઐ બરાબર ત્યાર પછી છે ઔ ઔષધનો ઔ બરાબર ને તો આપણે પાછા ટપકા જોડીશું ઔષધના ઔમાં આ પ્રમાણે ટપકા જોડીને પૂર્ણ કરીશું અને પછી તમારે બીજા બધા જ ખાના છે તે તમારી જાતે પૂર્ણ કરી દેવાના છે બરાબર ને મિત્રો અને અહીં લખીશું આપણે આ પ્રમાણે ઔ ઔષધનો ઔ તમારે પછી આ બધા જ ખાના પૂર્ણ કરવાના અને આ બધા બાકી રહેલા નો મહાવરો કરવાનો છે બરાબર મિત્રો હવે અહીં છે ભને કાનો માત્ર ભો તો અહીં પણ આપણે આ પ્રમાણે ટપકા જોડીને ભો ભને કાનો માત્ર ભો આ પ્રમાણે પૂર્ણ કરવાનો છે મિત્રો બરાબર પેન્સિલ તમારે ટપકાની ઉપર જ આ પ્રમાણે ચલાવવાની છે અને આપેલી જગ્યામાં આપણે લખીશું ભને કાનો ભો આ પ્રમાણે અને અહીં તમારે લખીને પૂર્ણ કરવાનું છે પછી ભને કાના બે માત્રા ભ તો અહીં આપણે ટપકાની ઉપર જ પેન્સિલ આ પ્રમાણે ચલાવવાની છે તમારે પણ અને અહીં પછી આપણે લખીશું ભને બે માત્રા ભ આ પ્રમાણે પછી આ ખાનાની અંદર તમારે લખી દેવાના છે પછી છે યને કાનો યો તો અહીં આપણે ટપકાની ઉપર જ પેન્સિલ ચલાવીને લેખન મહાવરો કરીશું યને કાનો યો અને અહીં લખીશું આપણે યને કાનો યો આ પ્રમાણે પછી તમારે આ ખાનામાં લખી દેવાનું છે મિત્રો પછી છે યને કાના બે માત્રા ય તો અહીં આપણે પેન્સિલ ચલાવીશું આ પ્રમાણે
ટપકાની ઉપર જ પેન્સિલ ચાલે તેનું ધ્યાન રાખવાનું છે બરાબર ને મિત્રો પછી અહીં આપણે લખીશું યને બે માત્રા યૌ આ પ્રમાણે પછી ત્યાર પછી છે ધને કાનો ધો તો આ પ્રમાણે આપણે ટપકાની ઉપર પેન્સિલ ચલાવવાની છે તમારે ઉતાવળ કરવાની નથી શાંતિથી આ પ્રમાણે જ પેન્સિલ ચલાવવાની છે અને અહીં લખીશું આપણે આ પ્રમાણે ધને કાનો ધો પછી છે ધને કાના બે માત્રા ધો તો અહીં આપણે સૌપ્રથમ લેખન મહાવરો કરીશું આ પ્રમાણે ધને કાના બે માત્રા ધો બરાબર અને અહીં લખીશું આપણે આ પ્રમાણે ધને કાના બે માત્રા ધો ત્યાર પછી ફને કાનો ફો બરાબર ને તો અહીં આપણે આ પ્રમાણે પેન્સિલ ચલાવી દેવાની છે પેલા હવે તો તમે બધા શીખી ગયા ને સરસ ટપકા જોડીને પેન્સિલ ચલાવવાનું કામ અને અહીં આપણે આ ખાનાની અંદર આ પ્રમાણે લખીશું ફને કાનો ફો પછી ફને કાના બે માત્રા ફૌ તો અહીં આપણે આ પ્રમાણે પેન્સિલ ચલાવીશું પછી અહીં લખીશું ફને કાના બે માત્રા ફૌ તમારે પણ આ પ્રમાણે સારા અક્ષરે લખવાનું છે અને બધા જ ખાના પૂર્ણ કરી દેવાના છે બરાબર મિત્રો હવે જુઓ વાંચો અને લખો આ શબ્દો વાંચવાના છે અને અહીં બાજુમાં લખવાના છે તો સને કાના બે માત્રા શું છે સૌ તો સૌ તો અહીં લખીશું આપણે બાજુમાં આ પ્રમાણે મિત્રો સૌ પૌવા તો અહીં લખીશું આપણે આ પ્રમાણે પૌવા બરાબર પછી ગૌશાળા તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ગૌશાળા પછી ગૌતમ તો અહીં લખીશું આપણે ગૌતમ પછી ગૌરવ તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ગૌરવ બરાબર હવે અહીં બાજુમાં જુઓ અહીં લખેલું છે કૌશિક તો અહીં લખવાનું છે આપણે આ પ્રમાણે કૌશિક પછી સૌરભ તો અહીં લખીશું આ પ્રમાણે સૌરભ ભૌતિક તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ભૌતિક પછી ભૌમિક તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ભૌમિક પછી સૌરવ તો અહીં લખીશું આપણે આ પ્રમાણે સૌરવ બરાબર તમારે પણ સારા અક્ષરે આ પ્રમાણે વાંચવાના છે અને શબ્દો લખવાના છે ત્યાર પછી છે અહીં ભીંડાનું શાક ભાવે ને બધાને તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ભીંડાનું શાક પછી ગાયના શિંગડા તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ગાયના શિંગડા પછી છે હાથીની પૂંછડી તો અહીં લખીશું આપણે આ પ્રમાણે
হাতিনি পুছ ডি পছি রেতি নোট গলো তো অহি লখিশু আপড়ে আ প্রমাণে রেতি নো ટગલો બરાબર સામેથી જોઈ સારા અક્ષરે આ જ પ્રમાણે લખવાનું છે પછી જુઓ બોરનો ઠડિયો વાંચતા વાંચતા લખવાનું છે બરાબર મિત્રો પહેલા વાંચવાનું અને પછી જ લખવાનું છે બોરનો ઠડિયો પછી કાચની શીશી તો અહીં લખીશું આ પ્રમાણે કાચની શીશી ત્યાર પછી લાકડાની ખુરશી તો અહીં લખીશું આ પ્રમાણે લાકડાની ખુરશી બરાબર મિત્રો તમારે પણ સારા અક્ષરે વાંચવાનું છે અને બધા જ શબ્દો અને વાક્યો લખવાના છે મિત્રો આ પ્રમાણે બધા જ વાક્યો શાંતિથી તમારે વાંચવાના છે અને લખવાના છે મિત્રો વંદે માતરમ આવજો